હે ગાય કેમ છો મજામાં હૃદય જ્ઞાનમાં માપનું સ્વાગત છે સત્તર તારીખે પરીક્ષા આવી રહી છે તો તૈયારી કેવી ચાલી રહી છે હવે લાસ્ટ મિનિટ રિવિઝન માટે હું તમારા માટે બધા ટોપિક જેમ કે સાહિત્ય સાહિત્યમાં સૌપ્રથમ શું હતું કોણ અગત્યના છે કૃતિઓ તખલલુસ આ બધાનું હું તમને વિધિન ટુ ઓર થ્રી મિનિટના વિડીયોઝમાં બધું તમને હું કહી દઈશ તો તે તમારા પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે તેવી રીતે રમતગમતને લગતું પણ એવી રીતે તમારા માટે બનાવીશ પછી કરંટ અફેરને લગતું પણ તેવી રીતે બનાવીશ મિત્રો તમે મારા વિડીયોઝ જોતા રહેશો તો હું તમને વિશ્વાસ આપું છું કે તમને પિયુનમાં પાસ કરાવડાવી દઈશ બરોબર તો ચલો ચાલુ કરીએ ચાલુ કરતા પહેલાં તમે તમારા મિત્રોને પણ આ શેર કરવા વિનંતી જેથી તેઓ પણ રહી ના જાય બરોબર આગળ જોઈએ હવે આમાં ઘણું લાંબુ લિસ્ટ છે પણ મને જે મોસ્ટ આઈએમપી લાગ્યું ને અને તે જ તમારા માટે મેં સિલેક્ટ કર્યું છે આનાથી બહાર નહીં જાય છાતી ટોકીને કહું છું બરોબર ચલો જોઈએ હવે સૌ પ્રથમ તો લોક સાહિત્યકાર તો કે મેઘાણી ત્યારબાદ સૌ પ્રથમ દૈનિક સમાચાર કયું હતું તો કે આપણા ગુજરાતની વાત છે બરોબર તો દૈનિક સમાચાર દર્પણ હતું દૈનિક સમાચાર દર્પણ હતું ત્યારબાદ પ્રથમ સામયિક કયું હતું તો કે નર્મદ સૌપ્રથમ સામાયિક નર્મદ કહ્યું દાંડિયો સામાયિક એટલે સમયે સમયે આવતું રહે દરરોજની પણ સમયે સમયે તો કયું હતું તો કે દાંડિયો કોના દ્વારા નર્મદ દ્વારા ત્યારબાદ સોનેટ સોનેટ કયું તો કે સૌપ્રથમ સોનેટ ભણકાર હતું બક ઠાકોર દ્વારા બક ઠાકોર દ્વારા ત્યારબાદ નવલકથા સૌપ્રથમ મે જેટલા પણ રેડ કલર ના કર્યા છે ને ઈ તો તમારે મોસ્ટ આઈએમપી યાદ રાખવાના જ છે કે ક્વેશ્ચન માં કેવી રીતે પૂછી શકે છે કે સૌપ્રથમ સામયિક કયું હતું તો કે દાંડિયો સૌપ્રથમ સોનેટ કયું હતું તો કે ભણકાર સૌપ્રથમ નવલકાત નવલકથા કઈ હતી તો કે કરણ ગેલો બરોબર તે કોના દ્વારા લખવામાં આવી છે ને તમે ખાલી જોઈ જજો યાદ નહી રાખો તો પણ ચાલશે ત્યારબાદ નિબંધ સૌપ્રથમ નર્મદ દ્વારા મંડળીને મળવા થતા મળવાથી થતા લાભો ત્યારબાદ મહાનવલ ગોવર્ધન રામ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર મિત્રો આઈએમપી મહાનવલ સરસ્વતી ચંદ્ર નવલિકા કંચનલાલ મહેતા કઈ તો કે ગોવાલણી આટલા યાદ રાખી જજો આનાથી વધારે બસ હવે આનાથી વધારે છે જ નહીં અને આમાંથી જ નીકળશે બરોબર હવે ઇતિહાસ જોઈએ ઇતિહાસ મોસ્ટ આઈએમપી છે ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો છે ઇતિહાસમાં લેખકો છે તો કે પ્રાણલાલ ડોસા લખવામાં આવ્યો છે આત્મકથા તેના દ્વારા લખવામાં આવી છે એટલે નર્મદજી દ્વારા ઘણું બધું લખવામાં આવ્યું છે બરોબર ત્યારબાદ આખ્યાન તો કે સુદામા ચરિત કોના દ્વારા નરસિંહ મહેતા નરસિંહ મહેતા દ્વારા સુદામા ચરિત લખવામાં આવ્યું છે

બારમાસી પૂછે પૂછે તો ચતુષ્પાદિકા યાદ રહેવું જોઈએ અને રાસ પૂછે તો બાહુબલી યાદ રહેવું જોઈએ તો આપણે આ વિડીયો કેવો લાગ્યો અને આગળ આવા વિડીયો જોઈએ છે કે નહીં તે માટે કમેન્ટ કરો આભાર